એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે રોપા વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બંનેના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ કાર્યક્રમમાં 1200 વધારાનું રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને રોપાના વિતરણ વેળાએ છોડમાં રણછોડની જે ભાવના રહેલી છે આ ભાવનાને ચરિતાર્થ કરવા માટેનો પણ અપીલ કરવામાં આવી હતી. આજરોજ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ભુજ નગરપાલિકા દ્વારા રોપા વિતરણના કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષ લતાબેન સોલંકી, ચેરમેન ગોદાવરીબેન ઠક્કર, નગર સેવિકા રેશ્મેબેન ઝવેરી, સુશીલાબેન આચાર્ય, સહદેવસિંહ જાડેજા સહિતના ભુજ નગરપાલિકાના નગરસેવકો અને નગર સેવિકાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બેંકમાંથી ચિંતન મહેતા, અમિત શાહ, સુમિત મકવાણા, સાજીત સમા, મનીષ શોલા, મિત ઝવેરી અને ભાવિક મહેતા સહિતના કર્મચારી અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવના હસ્તે લોકોને 1200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને જે કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, છેલ્લા 3 વર્ષથી વરસાદ પડ્યો નથી, ત્યારે વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે અને દુષ્કાળને વિદાય આપવામાં આવે તે પ્રકારની અપીલ પણ આ તકે કરવામાં આવી હતી અને લોકો વૃક્ષનું રોપણ કરી તેમનું જતન કરે, તેમનું સિંચન કરે તે પ્રકારની અપીલ પણ સાથોસાથ કરવામાં આવી હતી અને 1200 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષ બને અને પર્યાવરણ શુદ્ધ થાય, વરસાદ આવે એ એમનો હેતુ છે અને વૃક્ષનો આ જ હેતુ છે. એની સાથે સાથે જે આપણું ઓઝોનનું સ્તર ઘટી ગયું છે એ પણ વધુમાં વધુ વૃક્ષો વાવવાથી ઘટશે. એ બધાના કારણે આજે વૃક્ષનું વાવેતર કરવા જઈ રહ્યા છે સ્મોલ બેંક તરફ. એ પણ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને જેટલા અહીંથી રોપા લઈ જાય છે બેંકના સ્ટાફગણને વિનંતી કરીશ કે તેઓ એમને ખાસ સૂચના પણ આપે કે ખાલી વૃક્ષ વાવે નહીં પણ એનો ઉછેર કરે, 3 વર્ષ સુધી એની સાર સંભાળ લે, પછી તો એ વૃક્ષ આપણે મેળે ઉગી જશે અને એનું મોટું પોતે થશે. 3 વર્ષ સુધી એની દેખભાળ કરવાની હોય છે, એ જરૂર કરે. ખૂબ ખૂબ અભિનંદન છે અને ખૂબ ખૂબ બેંકના સ્ટાફગણને ધન્યવાદ પણ છે કે એમણે આવું કર્યું.